एकलव्य विद्या संकुल। हवे सामान्य ज्ञान में पाठ छे 17मो, पाणी बचावो। हवे बाळको, आपणे पाठ 17 अंदर शुं आपेलो छे? पाणी बचावो। दरेक प्राणी अने वनस्पतिने पाणीनी जरूर छे। जो पाणी छे ई प्राणीने, वनस्पतिने, माणसने, दरेकने जरूर छे। पाणी अमूल्य संपत्ति छे। पाणी छे ई केवुं छे? अमूल्य संपत्ति छे। भविष्य माटे आपणे पाणीનું દરેક ટીપું બચાવવા પ્રયત્ન કરવો જોઈએ। ભવિષ્ય એટલે કે આ બીજે આપણે પાણી બચાવવું જોઈએ। દરેક ટીપુંનો પાણી બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। અહીં ચાર બાળકો ધરતી, ખુશી, યશ અને સાગર દર્શાવ્યા છે। તેઓ વિવિધ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે। જો ચાર બાળકોના નામ આપ્યા છે, યશ, ખુશી, ધરતી અને સાગર। હવે બધાય બાળકો વિવિધ પ્રવૃત્તિઓ માટે તે પાણીનો ઉપયોગ કરે છે। વિવિધ વસ્તુઓ, વિવિધ હેતુઓ માટે પાણીનો ઉપયોગ કરે છે। તેઓની પાણીની બચતના આધારે સાચું કે ખોટું આપવામાં આવેલ છે। સાચાના બે ગુણ અને ખોટાના ઝીરો ગુણ ગણો। પાછળ આપેલા ગુણપત્રકમાં તેમના ગુણ ઉમેરો અને નીચે આપેલમાંથી કયું બાળક સૌથી વધુ ગુણ મેળવે છે તે શોધો। હવે જો બાળકો, એમાં ચાર બાળકો છે, એ કેટલું પાણીની બચત કરે છે એના પ્રમાણે એને ગુણ મેળવવાના છે। અને સૌથી વધુ કોણ ગુણ મેળવે છે એ બાળકનું નામ આપણે શોધવાનું છે। તો જો પેલું છે, યશ ફૂલછોડને પાણી પાવા ઝારીનો ઉપયોગ કરે છે। તો જો યશ છે એ પાણીને ફૂલછોડનું પાવા ઝારીનો ઉપયોગ કરે છે। આપણે ડોલથી રીળીએ તો પાણી વેડફાઈ જાય, એટલે પાણીની બચત માટે તે ઝારીનો ઉપયોગ કરે છે। તો એ કેવું વિધાન છે? તો કે સાચું છે, એ કે સરસ રીતે કામ કરે છે, કે પાણીનો તે ઝારી દ્વારા ઉપયોગ કરે છે ફૂલછોડને પાવા માટે। તો ત્યાં શું આવશે? સાચું। પછી એ જ લાઇનમાં બીજું, ખુશી શાકભાજી ધોવા વાટકાનો ઉપયોગ કરે છે। જો ખુશી છે એ શાકભાજી ધોવા શેનો ઉપયોગ કરે છે? તો કે વાટકાનો। નળ નીચે ચાલુ રાખીને જાય ધોવે તો શાક પાણી છે એ વેડફાય। તો પાણીને બચત માટે ખુશી શાકભાજી ધોવા માટે વાટકાનો ઉપયોગ કરે છે। તો એ ટેવ કેવી છે? એની સારી છે। તો વિધાન પણ કેવું આવશે? સાચું। પછી છે ત્રીજું, ધરતી બ્રશ કરતાં નળ ચાલુ રાખે છે। ધરતી છે એ બ્રશ કરે છે, તો નળ શું કરે છે? ચાલુ રાખે છે। જ્યારે આપણે બ્રશ પૂરું થઈ જાય કરવાનું, ત્યારે આપણે મોઢા ધોવા માટે નળ ચાલુ કરવો જોઈએ। એને બદલે શું કરે છે? ધરતી બ્રશ કરતાં નળ ચાલુ રાખે છે। તો એની ટેવ કેવી છે? ખરાબ છે। એની વિધાન છે એ કેવું છે? ખોટું છે। એ ટેવ સારી કહેવાય નહીં। આપણે જ્યારે મોઢું ધોવું હોય ત્યારે જ નળ ચાલુ કરાય। તો શું કીધું? ધરતી બ્રશ કરતાં નળ ચાલુ રાખે છે, તો એ વિધાન કેવું છે? ખોટું। પછી છે સાગર તેના ધરતીની છત પરની ટાંકી ઉભરાય છે ત્યારે મિત્રો સાથે રમે છે। જો બાળકો ચિત્રોમાં સાગરને ખબર છે, એ બાળકો સાથે અગાશીમાં રમે છે, ટાંકી પાણીની છલીને જાય છે, છતાં પણ તે બંધ કરતો નથી, પાણીનો દુરુપયોગ થાય છે। તો તે વિધાન કેવું છે? ખોટું। તેની ટેવ કેવી છે? ખરાબ। હંમેશા પાણી વેડફવું જોઈએ નહીં। પાણી જાય છે ટાંકી છલીને, તો એને શું કરવું જોઈએ? બંધ કરી દેવું જોઈએ। એને બદલે શું કરે છે સાગર? તેની ઘરની છત પરથી ટાંકી ઉભરાય છે ત્યારે મિત્રો સાથે રમે છે, તો એ વિધાન કેવું છે? ખોટું। પછી છે બાળકો, ખુશી તેના કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે।
જો ખુશી છે એ કપડાં ધોવે છે તો શેનો ઉપયોગ કરે છે? ડોલનો ઉપયોગ કરે છે. સીધો નળેથી કપડાં ધોવા એ રીતે ઉપયોગ કરતી નથી, ડોલ ભરીને પાણીનો ઉપયોગ કરે છે. તો એ ટેવ કેવી છે? સારી છે. તો એ વિધાન પણ કેવું છે? સાચું. તો ખુશી તેના કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે. તો એ વિધાન કેવું આવ્યું? સાચું. પછી છે યશ, નાહવા માટે શાવર કે ફુવારાનો ઉપયોગ કરે છે. જો યશ છે નાહવા માટે શાવર એટલે કે ફુવારાનો ઉપયોગ કરે છે. તો આપણે નાહવું હોય તો આપણે ડોલ ભરીને નાહવું જોઈએ કે જેથી કરીને પાણીનો દુરુપયોગ થાય નહીં, પાણીને આપણે બચાવવું જોઈએ. તો એ શેનો ઉપયોગ કરે છે? શાવર કે ફુવારાનો ઉપયોગ કરે છે. તો એ વિધાન કેવું છે? ખોટું. એની ટેવ કેવી છે? ખરાબ છે. એટલા માટે એ વિધાન કેવું છે? ખોટું. પછી બાળકો પાછળનું પેજ. સાગર નાહવા માટે ડોલનો ઉપયોગ કરે છે. જો ઓલામાં શું કીધું હતું? યશનું હતું કે એ ફુવારાનો ઉપયોગ કરતો હતો અને સાગર નાહવા માટે ડોલનો ઉપયોગ કરે છે. તો એ વિધાન કેવું છે? સાચું. કે સારી ટેવ છે કે એ ડોલ દ્વારા પાણી ભરી અને નાય છે. તો એ પાણીની બચત કરી કહેવાય. એટલે શું આવશે વિધાન? સાચું. ધરતી સંડાસ વારંવાર પાણીથી સાફ કરે છે. જો આપણે સંડાસમાં વારંવાર પાણી નાખ્યા કરીએ તો પાણીનો દુરુપયોગ થાય. એટલે શું કીધું છે? ધરતી સંડાસ વારંવાર સાફ કરે છે. તો એ વિધાન કેવું છે? ખોટું. પછી છે ખુશી આખા દિવસમાં બે વાર ચહેરો ધોવે છે. જો ખુશી છે આખા દિવસની અંદર બે વાર ચહેરો ધોવે છે, આખો દિવસ નહીં આખા દિવસની અંદર બે વાર ચહેરો ધોવે છે. તો એ વિધાન કેવું છે? સાચું. પછી છે સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દે છે. જો સાગર ડોલ છલીને જાય છે પાણીની તો એણે નળ તરત જ બંધ કરી દીધો કે પાણીનો દુરુપયોગ થાય નહીં. તો એની ટેવ કેવી છે? સારી. અને વિધાને પણ કેવું છે? સાચું. તો આપણે નળ ચાલુ હોય તો આપણે તરત બંધ કરી દેવો જોઈએ. સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દે છે. વિધાન આવશે સાચું. પછી છે ધરતી ઘરની છતમાંથી ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી. જો છતમાંથી પાણી ટપકે છે તો એની ટેવ કેવી કરે છે? હકીકતે પાણીની ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરવી જોઈએ, પરંતુ તે શું કરે છે? ધરતી ઘરની છતમાંથી ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી. તો એ ટેવ કેવી છે? ખરાબ છે. અને વિધાન પણ કેવું છે? ખોટું. યશ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળવા દે છે. જો આપણે નળ નીચે બોટલ ભરીએ પણ પાણી બહાર ઢોળાવવું જોઈએ નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો આપણે બચત કરવી જોઈએ, પાણીનો દુરુપયોગ થવા દેવા જોઈએ નહીં. તો શું કીધું? યશ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળવા દે છે. તો એની ટેવ કેવી છે? ખરાબ. અને વિધાન પણ કેવું આવશે? ખોટું. પછી છે જો યશ ધરતી સાગર અને ખુશી, તો કુલ ગુણ કોને કેટલા મળ્યા, કોણે કેટલી બચત કરી પાણીની? તો શું કીધું? ખુશીએ સૌથી વધુ ગુણ મેળવ્યા છે, તેથી ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે. જો ખુશી આખા દિવસની અંદર બે વાર ચહેરો ધોવે છે, પછી પાણી ડોલ ભરીને શાકભાજી ધોવે છે વાટકામ પાણી લઈને, પછી કપડાં ધોવા માટે ડોલનો ઉપયોગ કરે છે, તો શું આવ્યું? કે ખુશીનું કામ સારું છે કે તે પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરે છે, તેથી ખુશીને સૌથી વધુ ગુણ મેળવ્યા છે. ખુશીએ સૌથી ગુણ વધુ મેળવ્યા છે, તેથી ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે. તો આપણે પણ બાળકો પાણીની બચત કરવી જોઈએ.
પાણીનો દુરુપયોગ થતો હોય ત્યાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે ડોલ છલીને જાય છે તો આપણે નળ બંધ કરી દઈએ. પછી પાણીની ટાંકી ભરાતી હોય કે આપણે બોટલ ભરતા હોય કે નહાતા હોય કે કપડાં ધોતા હોય તો આપણે પાણીની બચત કરવી જોઈએ. તો બાળકો, અહીંયા આપણો 17મો પાઠ પાણીની બચતનો પૂર્ણ થાય છે. આવજો બાળકો.